નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, સૌપ્રથમ આપ સૌની વિનંતી છે કે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને અમારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી દરેક મિત્રો સુધી અમારો આ મેસેજ પહોંચી શકે. હવે મિત્રો, આજે આપણે વાત કરશું ખાસ કરીને વરસાદની, કે જે વરસાદની અંદર જે આપણે આગાહી હતી એપ્રિલ મહિનાની, ત્યારબાદ ગયા અઠવાડિયે પણ આપણે એક વિડીયોના મારફતે આ આગાહી મૂકી હતી. જો આપણે એપ્રિલની આગાહી જોઉં તો 9 થી 15 સપ્ટેમ્બર સુધીની આગાહી હતી. જે વિડીયો અમારો એપ્રિલ મહિનાનો વિડીયો જે અમારી ચેનલ પર છે, તે તમે અમારી ચેનલ પર જઈ અને જોઈ શકો છો. ત્યારબાદ હાલની આગાહી જે હતી એની અંદર 8 થી 13 તારીખ સુધીમાં સિસ્ટમ સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ હતી, અને એના પરથી અમે 8 થી 13 તારીખમાં સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ આવે એવી પણ જાહેરાત કરી હતી. હવે આ વિડીયોની અંદર આપણે એ ચર્ચા કરવાની છે કે વરસાદ નથી આવ્યો. આમ જોવા જઈએ તો એક ઈડર અને અમરેલીના લગભગ 2 થી 4 ગામડાઓ અને કચ્છમાં ભુજની આસપાસના અમુક ગામડાઓમાં વરસાદ પડ્યો હતો, એ સિવાય કે વરસાદ નતો પડ્યો. પણ હકીકત એવી છે કે આ રાઉન્ડ છે ફેલ ન ગણવો. જેમ 20 થી 26 નો રાઉન્ડ ફેલ ગયેલો હતો, જેની અમે આપને વિડીયોના મારફતે જાણ કરી હતી અને અમે સ્વીકાર્યું હતું કે આ રાઉન્ડ સંપૂર્ણ ફેલ ગયેલો છે. પણ જે આ રાઉન્ડ હતો એ આ રાઉન્ડ ચાલુ રાઉન્ડ છે, ચાલુ રાઉન્ડ ફેલ નથી ગયેલો. રાઉન્ડ ખરેખર મોડો થયો છે. જે આપણી ધારણા હતી, અમે એપ્રિલ મહિનામાં જે માર્કિંગ કરેલું હોય તે માર્કિંગમાં લગભગ 48 થી 36 કલાક જેવો ફેરફાર થતો હોય, અથવા તો ક્યારેક ક્યારેક 60 થી 80 કલાક જેવો પણ ફેરફાર થતો હોય, એમ આ વખતે આ રાઉન્ડની અંદર ફેરફાર થયેલો છે. માટે એવું નહીં વિચારવું કે આ રાઉન્ડ ફેલ થયો, વરસાદ નહીં આવે. વરસાદ હજી પણ આવશે, કદાચ હજી આપણે 2 થી 4 દિવસનો વેઇટ કરવો પડે, પણ વરસાદ પુષ્કળ થશે અને થશે એ વાત ફાઇનલ છે. 100% પાકું વરસાદ આવશે. માટે હવે હું તમને એક વિનંતી કરું છું કે તમે રાહ જો. કદાચ 15 તારીખથી લઈ અને 17 તારીખ સુધીમાં લગભગ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વરસાદ ચાલુ થઈ જશે તેવું અમારું માર્કિંગ છે. અને આજે અમે જે લેબનો રિપોર્ટ લીધો તે પ્રમાણે હવે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ આવી હતી જે 8 થી 13 દરમિયાન, તે આપણે સૌરાષ્ટ્ર તરફ થઈ અને કચ્છ અને કચ્છથી ઉત્તર ગુજરાત તરફ થઈ અને અડધી સિસ્ટમ રાજસ્થાન અને બાકીનો ભાગ છે એ પાકિસ્તાનમાં ગયો હતો. તે બાદ એ સિસ્ટમ આપણે અહીંથી વરસાદ પડ્યા વગરની જતી રહી છે. અને હવે પછીનો જે રાઉન્ડ છે કે આ ચાલુ રાઉન્ડ છે, લેટ થયો છે એ રાઉન્ડ. મેં તમને કીધું એ પ્રમાણે 15 અથવા તો 17 તારીખની આસપાસ ફરી પાછી સિસ્ટમ એક પહોંચશે અને હવે પછીની સિસ્ટમ આવશે એ બંગાળની ખાડીની નહીં હોય, કાં તો આપણે ઉપર જ સિસ્ટમ ડેવલપ થશે અથવા તો અરબી સમુદ્રના કરંટને હિસાબે આપણે વરસાદનો લાભ મળશે એવું હાલના અમારા લેબના રિપોર્ટ પ્રમાણે અમને દેખાઈ રહ્યું છે. અને વિશેષ પણ કંઈ માહિતી હશે તો ગમે ત્યારે અમે આપને વિડીયોના મારફતે જાણ કરશું. અને જે હવામાન ખાતું અને અન્ય ઘણા લોકો જે વરસાદના ચોમાસાને વિદાયની જાહેરાત કરે છે, તો એ પણ આપણે ક્લિયર કહી દઉં કે ચોમાસાનો વિદાયની હજુ વાર છે. 5 ઓક્ટોબરે ચોમાસું વિદાય લેશે અને એ પહેલાં હજી 2 રાઉન્ડ બીજા પણ બાકી છે, એટલે વરસાદ હજી આવશે. માટે વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો અને ગમે ત્યારે અમને સવાલ પૂછજો, અમે આપના સવાલના જવાબ આપવાની કોશિશ કરું છું. અને વિશેષ આપને એક વધુ એક વિનંતી છે કે અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો.